देशमां जीएसटी मुद्दे भावनगर सहित राज्यना अलग अलग शहरों समाचारनुं केन्द्र बिंदु बन्या छे। छाशवारे भावनगरमांथी बोगस बिलिंग कर चोरी सहितनी बाबतोने लईने जीएसटी सहितनी टीमो आवी तपासनो धमधमाट आदरे छे, परंतु अत्यार सुधी खुद जीएसटीना अधिकारीओनी संडोवणी प्रत्यक्ष के परोक्ष रीते जाहेर थई न हती। परंतु ताजेतरमां भावनगर लोकल क्राइम ब्रांचनी टीमे भावनगर अने अमदावाद शोर्ट रूट पर घोलेरा नजीकथी लोखंडना सळिया भरेली बे ट्रक साथे 6 शख्सोनी धरपकड करी रिमांड मेळवीने पूछताछ हाथ धरी हती। आ पूछपरछमां झड़पायेल आरोपीओए वडोदरा जीएसटी विभागना सुप्रिटेन्डेंट नीरज मीणा तथा भावनगर जीएसटीना प्रीतेश दुधातना नाम आपता एलसीबी बन्ने जीएसटी अधिकारीओने उठावी तपास हाथ धरता भारे चकचार मची जवा पामी छे। ए साथे जे जीएसटी विभागमां पण खड़भड़ाट मची जवा पाम्यो छे। एलसीबीए झड़पेला नीरज मीणा अने प्रीतेश दुधात पासेथी बोगस बिलिंगना वधु व्यवहारो जाणवा एलसीबीए बन्ने अधिकारीओने कोर्टमां रजू करी रिमांडनी मांग करी छे तथा आरोपीओ अने अधिकारीओनी सुआयोजित कौभाडमां वेपारीओ साथे जीएसटीना वधु केटलाक अधिकारीओनी संडोवणी खुलवानी पण प्रबळ संभावना रहेली छे। તારીખ 2/11/2022 ના રોજ કોમ્બિંગ નાઇટ દરમિયાન નિર્મા પાટિયા પાસે બે શંકાસ્પદ ટ્રકો રોકવામાં આવેલી અને તેને તે બાબતેના જીએસટીના બિલો બતાવેલા, જે બિલો સંતોષકારક હોવાનું ન જણાયેલ અને આમાં 33 ટન લોખંડના સળિયાઓ હતા, જે કિંમત રૂપિયા 22 લાખના હતા, જે સીઆરપીસી 102 મુજબ કબજે કરવામાં આવેલ। બાદમાં આ કામે ઊંડાણપૂર્વક તપાસ કરતાં ઉપરોક્ત જે જીએસટીના બિલો છે એ બનાવટી હોવાનું માલુમ પડતા એલસીબીના હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ બલરાજસિંહ સરવૈયાએ શ્રી સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલ અને તે ફરિયાદ 465/67/68/71 મુજબની દાખલ કરવામાં આવેલી। આ જીએસટીનું કૌભાંડ ખૂબ જ મોટું હોય અને સરકારશ્રી સાથે બહુ મોટા અને બહોળા પ્રમાણમાં રૂપિયાની છેતરપિંડી થયેલાનું જણાઈ આવતા મહેરબાન આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ તેમજ એસપી શ્રી રવિન્દ્ર પટેલ સાહેબની આગેવાની હેઠળ તેઓએ એક સ્પેશિયલ ટીમ બનાવેલી અને તેના ઇન્ચાર્જ તરીકે એલસીબી પીઆઈ પીબી જાદવ તથા તેમની ટીમમાં જયબલિયા સાહેબ, સિંગરખિયા સાહેબ વગેરેની એક ટીમ બનાવી અને આની ઊંડાણપૂર્વક તપાસ થાય તે બાબતે સૂચનાઓ કરેલી અને માર્ગદર્શન આપેલું, જેના આધારે આ બોગસ બિલો જે હતા બરાબર તેને ખરા તરીકે ઉપયોગ કરી અને બહોળા પ્રમાણમાં સરકારશ્રી સાથે બનાવટ કરેલું જણાઈ આવતા આ કામે અગાઉ મૃગેશભાઈ ઉર્ફે ભૂરો હસમુખભાઈ, દેવાંશુ બિપિનભાઈ એવી રીતે કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલી। ત્યારબાદ આ તપાસમાં વધુ પડતી ઊંડાણપૂર્વક તપાસ કરતાં આરોપી મૃગેશ ઉર્ફે ભૂરો હસમુખભાઈ અઢિયાના નિવેદન અથવા તેની પૂછપરછ અને તેની પાસેથી મળેલા સાયોગિક પુરાવાના આધારે સી જીએસટી અને આપણે સ્ટેટ જીએસટીના બે અધિકારીઓની સંડોવણી માલુમ પડેલી અને તેઓના નામ નીરજભાઈ સનોફ, રામજીલાલ ગીરધારીલાલ મીણા તથા પ્રીતેશભાઈ મીઠાલાલ દુધાત જે છે તેઓ બંનેની ગઈકાલે અટક કરવામાં આવેલી અને આજ તેમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ અર્થે વધુ